જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હર અમે સત્યની સાથે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં તાઉતે વાવાઝોડાની તારાજીને આજે 1.5 મહિના ઉપરનો સમય વીતી ગયો. ખાસ કરીને ખેડૂતોએ તેમના વાડી ખેતરમાં પારાવાર નુકસાન ભોગવવું પડ્યું છે. પોતાના વાલા દીકરાની જેમ ઉછરેલા કેટલાય વૃક્ષો પડી ગયા છે. સાથે સાથે વાડીમાં આવેલ મકાન ગાયોની ગમાણને પણ પારાવાર નુકસાન થયું છે. એવા કેટલાય ખેડૂતો છે જેને આજ સુધી એક રૂપિયો પણ વળતર મળ્યું નથી. લાઇટની સમસ્યા એમની એમ જ છે. આવા જ એક ઉના ગામના પીડિત ખેડૂત પુત્ર શ્રી બાલુભાઈ ચૌહાણની અમારી ન્યૂઝ ટીમે વ્યથા સાંભળી. તો સાંભળીએ આ પીડિત ખેડૂત પુત્રની વ્યથા. આવી વ્યથા તો કેટલાય ખેડૂતોની છે. સરકારશ્રી આ બાબતે શું નક્કર પગલાં ભરે એ હવે જોવાનું રહ્યું. પાયલ બામણિયા, સ્પીડ ન્યૂઝ 17, ઉના. બાલુભાઈ સિદ્ધિભાઈ ચૌહાણ ઉના વેરાવળ રોડ જય ગુરુદેવ વાડી પછી પુત્રા દાદાની ડેરી પાસે મારું કામ આવેલું છે. ઉનામાં તાઉતે વાવાઝોડું આવેલું અને એને લગભગ ઉનામાં તબાહી મચાવી દીધેલી. એમાં અમારું ફાર્મ પણ બાકી રહેલું નથી. ગામમાં મકાન છે એ પણ બાકી નથી રહ્યું. લગભગ અમારી વાડી છે એ સંપૂર્ણ તબાહ થઈ ગયેલી. આ આખું ફરતું કમ્પાઉન્ડ છે એ ફરતું કમ્પાઉન્ડ પણ સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયેલું. લગભગ આ વાડીની અંદર 70 જેટલા નાળિયેરીના ઝાડો હતા, બીજા ફળાવ ઝાડો હતા, એ લગભગ બધા નાશ થઈ ગયા. આજે 47 દિવસ જેવું થયું છે. એ 47 દિવસ પછી પણ જે સરકારે જે જાહેરાત કરી છે 1000 કરોડ રૂપિયાની, એમાંથી અમને 1 રૂપિયો પણ આપવામાં આવ્યો નથી. લગભગ 47 દિવસ જેવા સમય થયો છે. 47 દિવસે પણ 1 રૂપિયાની પણ સહાય આપવામાં આવેલી નથી. આ જુઓ છો જે કંઈ કમ્પાઉન્ડ કરેલું છે એ લગભગ સ્વખર્ચે કરેલું છે ને કરવું જ પડે એમ હતું. કારણ કે બધું તબાહ તો રહેવા દેવાતું નથી. આજે લગભગ 1.5 મહિના ઉપરનો દિવસો થઈ ગયા છે. 47 દિવસ જેવા સમય થયો છે. બીજું કે વાડી વિસ્તાર છે એમાં હાલ 47 દિવસ થયા છતાં અત્યારે કોઈ વીજળી છે નહીં. સંપૂર્ણ અંધારામાં રહીએ છીએ. લગભગ અંધારપટા જેવું છે. આજે 47 દિવસે પણ વાડી વિસ્તારમાં લાઇટ પહોંચી નથી. વીજળી કનેક્શન